नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनो स्वागत छे। आजना सौथी मोटा अने राज्यना मुख्य समाचार तेमज खेडूतो माटे केटलीक अगत्यनी जाहेरातो जेमा मावठानी आगाही करवामां आवी छे। प्रधानमंत्री पाक वीमा योजना अंगे मोटा समाचार, भूकंप में 2900 लोकोना मौत, भारे पवनना कारणे गिरनार रोप वे करायो बंद, रेड एलर्ट तमाम शाळा कॉलेजो बंद, मकान माटे 1,20,000 रूपया सहाय, प्रधानमंत्री कृषि सिंचाई योजना अंगे मोटा समाचार, सीएनजी पंप मालिको हड़ताल पर, पीएफ खाता धारको माटे राहत, गोंडल मार्केट यार्ड मा लसणनो भरावो। जोईए समाचार विगतवार, चैनल मा नवा हो तो सब्सक्राइब करी लेजो अने वीडियो तमाम लोको सुधी ग्रुप मा शेयर करी देजो। सौथी पहला जोईए मावठानी आगाही। गुजरात मा हवामान विभागे फरी वखत मावठानी आगाही करी छे, जेमा 22 तारीख थी 26 फेब्रुआरी दरमियान मावठानी शक्यता। राजस्थानना दक्षिण भाग अने उत्तर गुजरात, मध्य गुजरात तेमज पश्चिम गुजरातना भागोमां हळवो वरसाद थशे। 26 एप्रिलथी 45 डिग्री ઉપર તાપમાન રહેવાની શક્યતાઓ, ગરમ પવનો વધવાની શક્યતા। જો વિચારતા હશો કે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છો, કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ત્યારબાદના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના। પ્રધાનમંત્રી પાક વીમા યોજના ગુજરાતમાં નિષ્ફળ ગઈ, ખેડૂતોને વીમા કંપની તરફથી પૂરી રકમ સુકવાયેલ નથી। આ યોજના 2-3 વર્ષથી બંધ છે। ખેડૂતોના પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય કે કુદરતી આફતો સામે રક્ષણ મળી રહે તે માટે જૂની અગાઉની વીમા યોજના ચાલુ રાખવી જોઈએ। મગફળી, કપાસ, અન્ય પાકનું 1 એકરે કેટલું ઉત્પાદન થાય તે નક્કી થવું જોઈએ। નક્કી થયા મુજબના ઉત્પાદનથી કેટલું ઉત્પાદન ઓછું થાય તો તેનું સરકારે કરેલ ટેકાના ભાવ મુજબ વળતર વીમા કંપની તરફથી મળવું જોઈએ। યાર્ડમાં પણ ટેકાના ભાવથી નીચા ભાવે ખરીદી ન થાય તે માટે જોગવાઈ કરવી જોઈએ। સરકારના ભાવે ખરીદી કરી શકે તો વેપારીઓ શા માટે ન કરી શકે, આ માટે એક મોટો નિર્ણય સરકારે કરવો જોઈએ। ત્યારબાદના સમાચાર, ભૂકંપમાં 2900 લોકોના મોત, તુર્કીમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા। આજે સવારે 5.9ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવ થયો। તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 2900 કરતાં પણ વધારે લોકોના મોત થયા છે, તો ભારે ભૂકંપના કારણે અત્યારે તુર્કીમાં જોરદાર 2-3 આંચકા અનુભવાયા હતા। અત્યારે વિશ્વ આખું તુર્કી માટે પ્રાર્થના કરી રહ્યું છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ભારે પવનના કારણે ગિરનાર રોપવે બંધ કરાયો। જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર ભારે પવનના કારણે રોપવે સેવા ખોરવાતા મુસાફરોની ભારે હાલાકી, શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી રોપવે બંધ કરવામાં આવ્યો। પ્રતિ કલાકે 65 કિલોમીટરની ઝડપે પવનની ગતિ હોવાના પગલે ભક્તોને પગથિયા ચડીને જ ગિરનાર ઉપર જવાની ફરજ પડી। પવનની ગતિ ધીમી પડતા રોપવેમાં સેવા કાર્યરત કરવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રેડ એલર્ટ, તમામ શાળા કોલેજો બંધ, 10 શહેરોમાં રેડ એલર્ટ, જેમાં વિનાશક ભૂકંપથી હસમસી ઉઠેલા તુર્કીના ઉપરાષ્ટ્રપતિ કુવાત ઓક્ટેએ કહ્યું, દેશના 10 શહેરોમાં ઇમરજન્સી અને રેડ એલર્ટ જારી કરાયા, તમામ શાળા કોલેજો 1 સપ્તાહ માટે બંધ રહેશે, 200થી વધુ ફ્લાઇટ રદ, સૈન્ય માટે 1 કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યું, જેમાં માત્ર સૈન્ય વિમાનો જ લેન્ડિંગ ટેક ઓફ કરવાની મંજૂરી રહેશે, એરપોર્ટના રનવે અને ઘણા રસ્તાઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય। ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતોને પોતાનું ઘરનું ઘર બનાવવા સરકાર તરફથી 1,20,000ની આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજના દરેક ખેડૂતો, મજૂર વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। અનાજ માટે ખેતી સૌથી મહત્વપૂર્ણ, ખેતી માટે સિંચાઈ અને પાણી, ખેતરોમાં સિંચાઈ માટે પુષ્કળ પાણીની જરૂર, યોગ્ય પિયત ન હોય તો પાક બગડે છે। PMKSY યોજના હેઠળ ખેડૂતોની પાણીની સમસ્યા દૂર થાય છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। આ યોજના હેઠળ સ્વ સહાય ટ્રસ્ટ, સહકારી મંડળી, કંપનીઓ, ખેડૂત ઉત્પાદક જૂથોના સભ્યો અને અન્ય માન્ય સંસ્થાઓના સભ્યોને પણ લાભ આપવામાં આવે છે। સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો સીએનજી પંપના માલિકો હડતાળ ઉપર, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સીએનજી પંપના માલિકો આજથી આવતીકાલ સવાર 6 વાગ્યા સુધી હડતાળ ઉપર ઉતર્યા છે। આજે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપના માલિકો હડતાળમાં જોડાશે તેવી ધારણા એસોસિએશને જાહેર કરી। સીએનજી ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો, માગણી નહીં સ્વીકારાય તો અસોકસ મુદતની હડતાળ પર જશે તેવી શક્યતાઓ।
પીએફ ખાતાધારકોને મોટી રાહત સરકારે બજેટ 2023માં પીએફ ખાતાધારકોને મોટી રાહત આપી છે। નાણામંત્રીની બજેટ ઘોષણામાં ઈપીએફના પૈસા ઉપાડવા પર ટીડીએસ 30% ઘટાડી 20% કરવામાં આવી। પીએફ ખાતાધારકમાં 5 વર્ષમાં ખાતામાંથી પૈસા ઉપાડે છે તો ટીડીએસ કાપવામાં આવે છે। તેના પીએફ એકાઉન્ટ સાથે પાન કાર્ડ અપડેટ કરવામાં આવે તો તે તેના ખાતામાં જમા થયેલ રકમમાંથી 6,50,000થી વધુ રકમ ઉપાડે તો માત્ર 10% ટીડીએસ કાપવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણનો થયો ભરાવો। સૌરાષ્ટ્રનું અગ્રીમ સ્થાન ધરાવતા અને ગુજરાતનું નંબર 1 ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની આવક મબલક નોંધાઈ છે। લસણની આવક અંદાજે 70,000 બોરી લસણની ગુણીની આવક નોંધાઈ, ગયા વીક કરતાં ઓછી નોંધાઈ હતી। ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગોંડલમાં જ લસણની 1.5 લાખ ગુણી જેટલી આવક જોવા મળી હતી। ત્યારે ફરી પુષ્કળ આવક નોંધાતા યાર્ડની બહાર બંને બાજુ 2-3 કિલોમીટરની લાંબી અંદાજે 1,000 થી 1,200 વાહનોની લાઈનો લાગી હતી। તો આ હતા આજના મહત્વના સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।